मॉर्निंग विद्यार्थी मित्रों, जय मामादेव। धोरण 6 विषय विज्ञान, तेमा बाळ मित्रों आपणे जोईए स्वाध्याय पोथी। स्वाध्याय पोथी मां पाठ नंबर 3 रेसा थी कापड़ सुधी आपणे एमां जोईए बाळ मित्रों। तो सौ प्रथम आपणे विकल्पो जोईशुं। बाळ मित्रों जोईए आपणे प्रश्न नंबर 1। नीचेना दरेक प्रश्नना जवाब माटे आपेला विकल्पो माथी साचो विकल्प पसंद करो। एमा नंबर 1, उनाळामां आपणे केवा कपड़ा पहेरीए छीए? बाळ मित्रों आप सौने ख्याल छे, शा माटे? कारण के उनाळामां तो गरमी फूल होय छे, तो गरमी थाय त्यारे आपणे केवा कपड़ा पहेरीए? जोईए आपणे ऑप्शन ए, स्वेटर, बी मफलर, सी गरम टोपी, डी सुतराओ कापड़ना। શું આવશે બાળ મિત્રો આન્સરમાં? ઓપ્શન ડી અહીંયા લખીશું આપણે, ઓપ્શન ડી। ત્યારબાદ નંબર 2, દોરાઓ ભેગા કરીને શું બનાવવામાં આવે છે? ઓપ્શન નંબર એ લોખંડ, બી પ્લાસ્ટિક, સી કાપડ, ડી એલ્યુમિનિયમ। બાળકો આપણે પાઠ સમજ્યા ત્યારે આપણે જાણી ગયા છીએ કે કાપડ છે એ अनेक दोराओ भेगा मळीने कापड़ तेमाथी बने छे, तो आपणो जवाब आवशे ऑप्शन सी। तो अहीं आपणे लखीशुं सी। त्यारबाद जोईए नंबर 3, नीचेनामांथी कुदरती रेसा छे, कया कुदरती रेसा छे ए जोईए बाळ मित्रो। ऑप्शन ए रेशम, बी ऊन, सी कपास, ડી આપેલ તમામ। તો બાળ મિત્રો આપણને ખ્યાલ છે કે રેશમ, ઊન અને કપાસ એ ત્રણે ત્રણ કુદરતી રેસા છે, તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી। તો અહીં આપણે પૂરીશું ઓપ્શન ડી। ત્યારબાદ નંબર 4, છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા ખાલી જગ્યા પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે, તો શું આવશે બાળ મિત્રો આપણો ઓપ્શન? ઓપ્શન નંબર બી રાસાયણિક, કારણ કે રાસાયણિક એવા રેસા છે કે જે અમે અનેક વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, તેલના દીવામાં દિવેટ શાની હોય છે? તો બાળ મિત્રો આપણને ખ્યાલ છે કે દિવેટ શેની બનાવવામાં આવે છે? રૂ। તો ઓપ્શન નંબર બી। જોઈએ નંબર 6, નીચેનામાંથી કયા રાજ્યોમાં કપાસ વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે? તો શું આવશે બાળ મિત્રો? ઓપ્શન નંબર એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી પંજાબ, ડી એ અને બી બંને। તો બાળ મિત્રો આપણો આન્સર છે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને, ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં કપાસ વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે। તો આપણે અહીંયા લખીશું ઓપ્શન નંબર ડી। ત્યારબાદ જોઈએ નંબર 7, શણની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે બાળ મિત્રો? શું આવશે? ઓપ્શન નંબર એ ચોમાસુ। તો અહીંયા લખીશું અહીંયા ઓપ્શન એ ચોમાસુ આન્સર છે બાળ મિત્રો। ત્યારબાદ જોઈએ નંબર 8, શણની લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ સુધી સામા ડુબાડવામાં આવે છે બાળ મિત્રો? આપણે પાઠ્યપુસ્તકમાં ચિત્ર સહિત આપેલું છે બાળ મિત્રો, ખ્યાલ હોય તો। શેમાં ડુબાડવામાં આવે છે? પાણી। તો અહીંયા લખીશું ઓપ્શન એ। ત્યારબાદ જોઈએ નંબર 9, હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન, તો શું આવશે બાળ મિત્રો આન્સર? ચરખો। તો આપણે અહીંયા પૂરીશું ઓપ્શન નંબર એ। ત્યારબાદ જોઈએ નંબર 10,
ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ ખાલી જગ્યા બનાવવા થાય છે. તો શું ગૂંથવા માટે એક તાંતણાનો ઉપયોગ થાય? ઓપ્શન જોઈએ. એ કાગળ, બી પ્લાસ્ટિક, સી કાપડ, ડી ધાતુ. તો બાળ મિત્રો શું આવશે આપણો આન્સર? હા, સી કાપડ. તો અહીં આપણે આન્સર પૂરીશું ઓપ્શન નંબર સી. ત્યારબાદ નંબર 11, કાપડને સીવવા માટે સાની શોધ થઈ? તો આપણે જોઈએ ઓપ્શન એ તલવાર, બી સોય, સી કુહાડી, ડી પેન્સિલ. તો બાળ મિત્રો શું આવશે? હા, ઓપ્શન નંબર બી સોય. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 ખાલી જગ્યા, વનસ્પતિ જ રેસા. ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે. તો શું આવશે બાળ મિત્રો આપણો આન્સર? કપાસના છોડ અને સળના છોડ. તો આપણે પેલી ખાલી જગ્યામાં લખીશું કપાસના છોડ, બીજી ખાલી જગ્યામાં શું લખીશું બાળ મિત્રો? હા, સળના છોડ. ત્યારબાદ નંબર 2, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. તો બાળ મિત્રો પ્રાણીઓમાંથી કયા રેસા મળે છે? રેશમ અને ઊન. તો આપણે અહીંયા લખીશું રેશમ, બીજી ખાલી જગ્યામાં લખીશું ઊન. ત્યારબાદ નંબર 3, રેશમના કીડાના ખાલી જગ્યામાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. તો બાળ મિત્રો શેમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે? કોસેટા. તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં કોસેટા. રેડી ને બાળ મિત્રો? તમે પણ સાથે સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જજો અને અક્ષર પણ સારા કરવાના છે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા નંબર 4, હજારો વર્ષોથી કાપડ બનાવવા માટે ખાલી જગ્યા રેસાનો ઉપયોગ થતો હતો. કેવા રેસાનો ઉપયોગ થતો હતો બાળ મિત્રો? કુદરતી. તો આપણે અહીંયા પૂરીશું ખાલી જગ્યામાં કુદરતી. ત્યારબાદ જોઈએ નંબર 5, સણના છોડના ખાલી જગ્યામાંથી સણના રેસા મેળવાય છે. તો શેમાંથી સણના રેસા મેળવાય છે બાળ મિત્રો? સણના છોડનો કયો ભાગ હોય? પ્રકાંડ. તો અહીંયા પૂરીશું પ્રકાંડ. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો ખાલી જગ્યા નંબર 6, આઝાદીની ચળવળના ભાગરૂપે ખાલી જગ્યા એ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તો બાળ મિત્રો શું આવશે આન્સર? આઝાદીના ચળવળના ભાગરૂપે ખાલી જગ્યાએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તો કોણે લોકપ્રિય બનાવ્યો હતો બાળ મિત્રો? ગાંધીજીએ. કોણે બનાવ્યો હતો? ગાંધીજીએ. તો આપણો આન્સર આવશે ગાંધીજી. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો નંબર 7, મોટા પાયે તાંતણાને કાંતવા માટે ખાલી જગ્યાની મદદ લેવાય છે. તો બાળ મિત્રો તાંતણાને કાંતવા માટે કોની મદદ લેવાય છે? ચરખો. અહીંયા આન્સર પૂરીશું ચરખો. ત્યારબાદ નંબર 8, કાપડનું વણાટ ખાલી જગ્યા પર કરવામાં આવે છે. કોના પર કરવામાં આવે છે બાળ મિત્રો વણાટ? સાળ. તો અહીંયા પૂરીશું સાળ. ત્યારબાદ નંબર 9, શરૂઆતમાં ભારતીયો ખાલી જગ્યા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. તો બાળ મિત્રો
કઈ નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા હતા કપાસના છોડ? શું આવશે? ગંગા. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે ખરા ની નિશાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. એમાં નંબર 1, ઊનના કાતેલા તાતણામાંથી રેસા બનાવવામાં આવે છે. તો બાળ મિત્રો આ વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ જોઈએ નંબર 2, વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવાય છે. શું આવશે બાળ મિત્રો? અહીંયા ખોટું. આ વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ નંબર 3, પોલિએસ્ટર એ કુદરતી રેસા છે. ખોટું. અહીંયા આવશે બાળ મિત્રો, શું આવશે? ખોટું. ત્યારબાદ નંબર 4, કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. બાળ મિત્રો આપ સૌએ ઝીંડવા તો જોયેલા જ હશે ને. તો શું આવશે? સાચું. ત્યારબાદ નંબર 5, કપાસના છોડ પરથી કપાસના ફળને સામાન્ય રીતે હાથ દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે કે કપાસ હાથ દ્વારા વીણવામાં આવે ને. તો શું આવશે બાળ મિત્રો આપણો આન્સર? સાચું. ત્યારબાદ નંબર 6, કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહે છે. તો આન્સર આવશે સાચું. ત્યારબાદ નંબર 7, પહેલાના જમાનામાં રૂને હાથ વડે પિંજવામાં આવતું હતું, આજકાલ પિંજવા માટે યંત્રો પણ વપરાય છે. તો શું આવશે બાળ મિત્રો? સાચું. ત્યારબાદ નંબર 8, તાતણા રેસામાંથી બનાવવામાં આવે છે. હા, રેસામાંથી જ બનાવવામાં આવે ને બાળ મિત્રો. તો શું આવશે આન્સર? સાચું. ત્યારબાદ નંબર 9, કાંતવા માટે વપરાતું સાદુ સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહે છે. તો શું આવશે બાળ મિત્રો આન્સર? સાચું. હવે જોઈએ બાળ મિત્રો પ્રશ્ન નંબર 10, તાતણાને કાંતિયા પછી તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. તો શું આવશે બાળ મિત્રો? સાચું. ત્યારબાદ નંબર 11, કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. ખોટું. તો અહીંયા આપણે પૂરીશું ખોટું. ત્યારબાદ નંબર 12, તાતણાના વણાટથી કાપડ બને છે. તો શું આવશે બાળ મિત્રો? હા, બને છે. તો સાચું આવશે. ત્યારબાદ નંબર 13, સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે. હા બાળ મિત્રો, હાથથી અને વીજળી એવી બંનેથી ચાલે એવી સાળ છે. ત્યારબાદ નંબર 14, હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. તો શું આવશે બાળ મિત્રો? સાચું. ત્યારબાદ નંબર 15, નાળિયેરનું બહારનું આવરણ એ સણ છે. તો શું આવશે બાળ મિત્રો? ખોટું. ત્યારબાદ નંબર 16, સાડી ધોતી લુંગી બનાવવા માટે સોયનો ઉપયોગ થાય છે. તો શું આવશે બાળ મિત્રો આપણો આન્સર? ખોટું. કારણ કે આ બધું બનાવવા માટે સીવવામાં આવતું નથી, ખાલી કાપડ જ પ્લેન રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો. નંબર 1, વિભાગ અ આપેલો છે, આ વિભાગ બ છે. અહીંયા સામે જવાબ એટલે કે અહીંયા પ્રશ્ન, આ જવાબ, યોગ્ય જવાબ અહીંયા સામે આપણે પૂરવાના રહેશે. તો કપાસનું રૂ, તો શું આવશે એમાં?
ઓશિકામાં ભરવા માટે વપરાય. અહીંયા પૂરીશું ઓપ્શન એફ. ત્યારબાદ નંબર બે, રેસા. હા, તો એમાં જવાબ આવશે એ. પ્રાણી કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, અહીંયા લખીશું એ. ત્યારબાદ નંબર ત્રણ, ગૂંથણ. તો શું આવશે સામેનો જવાબ? ઈ. એક જ તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા, અહીં આપણે પૂરીશું ઈ. ત્યારબાદ નંબર ચાર, કાંતું. તો એનો જવાબ આવશે સી. રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયા. તો અહીંયા પૂરીશું સી. ત્યારબાદ નંબર પાંચ, વણાટ. વણાટનો જવાબ આવશે બી, કે ઘણા બધા રેસા વડે બનાવવામાં આવે. તો અહીંયા લખીશું બી. ત્યારબાદ નંબર છ, તાંતણા. એનો જવાબ આવશે ડી, કે કાપડમાં રૂપાંતરિત કરવામાં આવે. કોને? તાંતણાને. તો આપણો અહીંયા જવાબ આવશે ડી. જોઈએ બાળ મિત્રો પ્રશ્ન નંબર પાંચ. માગ્યા મુજબ વર્ગીકરણ કરો. નંબર એક, આપેલા રેસાઓને કુદરતી અને સિન્થેટિક એટલે કે કૃત્રિમ રેસામાં વર્ગીકૃત કરો. તો બાળ મિત્રો, અહીંયા કુદરતી રેસા હોય તે અહીંયા લખવાના છે, સિન્થેટિક એટલે કે કૃત્રિમ રેસા છે એ અહીંયા લખવાના છે. એમાં જોઈએ નાયલોન, તો નાયલોન કેવા રેસા છે? સિન્થેટિક. તો અહીંયા આપણે પૂરીશું અહીંયા નાયલોન. ત્યારબાદ ઊન. ઊન છે એ બાળ મિત્રો કેવા રેસા છે? હા, કુદરતી રેસા. અહીંયા લખીશું ઊન. ત્યારબાદ સૂતર. સૂતર એ પણ કુદરતી રેસા છે, તો અહીંયા લખીશું સૂતર. ત્યારબાદ રેશમ. રેશમ પણ કુદરતી છે. પોલિએસ્ટર, તો પોલિએસ્ટર આવશે સિન્થેટિક એટલે કે કૃત્રિમ. અહીંયા લખીશું ત્યારબાદ સણ. સણ આવશે કુદરતી. અને લાસ્ટમાં એક્રેલિક. તો એક્રેલિક શું આવશે બાળ મિત્રો? હા, સિન્થેટિક. અહીંયા લખીશું એક્રેલિક. બાળ મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર છ, વ્યાખ્યા આપો. તો નંબર એક, રેસા. રેસા કોને કહે છે? તો લખીશું અહીંયા પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે. જેને રેસા કહે છે. ત્યારબાદ નંબર બે, કુદરતી રેસા. તો અહીંયા લખીશું વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાઓને કુદરતી રેસા કહે છે. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો નંબર ત્રણ, સિન્થેટિક રેસા. તો એમાં લખીશું તે માનવી દ્વારા રાસાયણિક
पदार्थोमांथी बनावेला रेसा छे। नाइलॉन, टेरेलिन, पॉलिएस्टर, अने एक्रेलिक ए सिंथेटिक रेसा छे। त्यारबाद जोईए प्रश्न नंबर चार, पिंजवू। पिंजवू एटले कपासमांथी बीज एटले के कपासिया दूर करवामां आवे छे। आने रूनु पिंजवु कहे छे। त्यार बाद नंबर पांच, कांतु। कांतु एटले कपासना रेसामांथी तातणा बनावानी प्रक्रिया ने कांतवु कहे छे। त्यारबाद नंबर छ, वणाट। जे पद्धति द्वारा तातणाना बे जूथ आडा अने उभा एक साथे गोठवाईने कापड बनावे छे तेने वणाट कहे छे। तो बाळ मित्रो, आपणे प्रकरण नंबर त्रण रेसाथी कापड सुधी तेमा प्रश्न नंबर एक थी छ करी चुक्या छीए बाळ मित्रो। तो तमे पण तमारी स्वाध्याय पोथीमां सारा अक्षरे अने व्यवस्थित चिकचाक वगर तमे तमारी स्वाध्याय पोथी पूर्ण करजो। थैंक यू। अस्तु। जय मामादेव।